માં અને બૈરામાં વધારે અંતર નથી. માં બોલતા શીખવાડે અને બૈરું ચૂપ રહેતા. શાકમાં મીઠું કેમ ના નાખ્યું? અરે મમ્મી, શાક બળી ગયું હતું એટલે. તો શું થયું? અરે ઓલું કહેતા નહીં કે જલેબી નમક ની છીડકતી. મમ્મી, દાંતણ કરવાનું મૂકો. હું કહું ને, ટૂથપેસ્ટ વાપરો જેમાં લવિંગ, તુલસી, લીમડો, કપૂર, ચંદન બધું હોય. અલી, મારે બ્રશ કરવાનો કઈ મોઢામાં હવન નથી કરવાનો. મમ્મી, તમારી જેટલી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓને કેટલી કઠણાઈ નહીં. સાસુ યુગ ચાલતો તો વહુ બહેના, અને વહુ યુગ ચાલે છે તો સાસુ બહેના. ના તમને આજની વહુ જેટલી આઝાદી મળી કે ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. આજે જમવાનું કેમ નહીં બનાવ્યું? મમ્મી પડી ગઈ તો લાગી ગયું. ક્યાં પડી ગઈ, શું લાગ્યું? અરે મમ્મી, સોફે આડે પડી હતી અને આંખ લાગી ગઈ. મમ્મી, જમવાનું તૈયાર કરું છું તો તમારા માટે ખીર લાવું કે રબડી? કેમ, ઘરમાં એક જ વાટકો છે? તમારા માટે બે લાવું છું હો. મમ્મી, ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું તારું બકવાસ કરવાથી મન હલકું થાય ને એટલું. મમ્મી, ડોક્ટરે લોહી ચડાવવાનું કીધું છે, પણ કોઈ માણસ નું લોહીનું ગ્રુપ મારા ગ્રુપ ને મેચ નહીં થતું. માણસ નું જવા દે, જાનવરનું ચેક કરી જો. મમ્મી, તમે તો સૌ કેવા છો, ક્યારેય મારી કોઈ વાત માનતા નથી, ક્યારેય મારી સાથે સરખી વાત નથી કરતા. તમે ક્યારેય મારી કોઈ વાતમાં સહેમત નથી થતા. તમને હું શું મૂર્ખ લાગુ છું? બસ આ વાતમાં હું સહેમત છું. મમ્મી, આજ માર્કેટ થી આવી, આખું માર્કેટ ફેરી, પણ આજ ક્યાંય ખાવાનું નસીબ ના થયું. ખબર નહીં આજનો દિવસ કેવો હશે, કોનું મોઢું જોઈ લીધું હશે મેં. તારા રૂમ માં આરીસ હશે ને, એ કાઢી નાખ, રોજ ની મગજ મારી જાય. આખો દી ખઈ ખઈ ઘરમાં પડી જાય, થોડોક હાથ પગ હલાવીને બહાર જા. તમારા બધા કામ થઈ જાય છે ને મમ્મી? આ તો જા, મારા ફોન નું રિચાર્જ કરાઈ જાય. એમાં બહાર જવાની જરૂર નથી મમ્મી, ટેકનોલોજી નો જમાનો છે, ઘર બેઠા થઈ જાય. અરે તારા ટેકનોલોજી ની 1, 2, 3 એમાં પૈસા વધારે કપાતા? અરે મમ્મી, હું નેક્સ્ટ મની યુઝ કરું છું, જેમાં 100% ગેરંટીડ કેશબેક છે અને કન્વીઝન ફી ભી કપાતી નથી. તો અત્યારે જ કપાતા, પછી તો કપાશે ને? અરે ના મમ્મી, નેક્સ્ટ મની માં લાઈફ ટાઈમ ગેરંટીડ કેશબેક છે, અને નેક્સ્ટ મની તમે બીજાને રેફર કરો ને, તમે એમાંથી પણ પૈસા કમાઈ શકો છો. વાહ, સરસ. તો હું પણ તમને અહીંયા ગૌરવભાઈ નું આઈડી મેન્શન કરું છું, જલ્દી જલ્દી તમને કોન્ટેક્ટ કરો, તમને બધી ડિટેલ્સ મળી જશે. હું તો નેક્સ્ટ મની યુઝ કરું છું, તમે પણ કરો. તમે લોકો ભૂલી ગયા આજનો દિવસ? આજે દિવસ છે કે જયારે મેં ઘરમાં પહેલી વાર પગ મૂક્યો હતો. હા યાર, બરાબર. નહીં મમ્મી, 2 મિનિટ નું મૌન ધારણ કરો. અમે બંને પતિ પત્ની ના જોક્સ બનાવીને મૂકીએ છીએ. હવે જેટલા લોકોના લગન થઈ ગયા એમને સાઈડમાં મૂકીએ 2 મિનિટ, પણ જેટલાના લગન નહીં થયા એમને તો લગન પછી જ ખબર પડશે કે આ જોક્સ ખાલી જોક્સ નથી.